સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રીએ કોરોના પ્રતિકારક વર્ધક રથને લીલી ઝંડી આપી. આ રથ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી 50,000થી વધુ તુલસી અને અરડુસીના છોડવાઓનું વિતરણ કરશે. સાબરકાંઠા જિલ્લામાં 71મા વન મહોત્સવ નિમિત્તે 16.5 લાખ રોપાઓનો ઉછેર અને વિતરણ કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં કોરોના મહામારીથી રક્ષણ માટે આયુર્વેદિક ઔષધિય તુલસી અને અરડુસી ખૂબ જ ઉપયોગી હોય સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 50,000થી વધુ છોડવાઓનો ઉછેર કરી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા સમાહર્તા સીજે પટેલ કોરોના પ્રતિકારક વર્ધક અને કલેક્ટર કચેરીના પ્રાંગણમાંથી લીલીઝંડીના પ્રતીક્ષામાં લીલાપાનથી પ્રસ્થાન કરાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોરોના સામે રક્ષણ મેળવવા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયુર્વેદિક ઔષધિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ ઔષધિઓ જિલ્લાના દરેક લોકોના ઘરે ઘરે ઉછેર કરવામાં આવે અને ઉપયોગ કરવામાં આવે તે ઉદ્દેશ્યે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 50,000થી વધુ ઔષધિ તુલસી અને અરડુસીના છોડવાઓનો ઉછેર કરવામાં આવ્યો છે. આ છોડ નરેગા નર્સગીરી હિંમતનગરની વક્તાપુર અને લાલપુર તેમજ વાવડી ખાતે ઉછેર કરવામાં આવ્યો છે. આ રથ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે ફરીને આ રોપાઓનું વિતરણ કરશે, સાથે કોરોનાથી બચવાનો સંદેશ આપશે. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક શ્રી ગઢવી, પરિક્ષેત્ર વન અધિકારી શ્રી જીએ ચૌધરી તેમજ ફોરેસ્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ZSTV હિંમતનગર.